બીસીએ ટોપિક નંબર 4 આજે આપણે કવર કરવાના છીએ પ્લાનિંગ અને પ્રિપેરિંગ ઓફ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજીસ. બરાબર, તમારા સેકન્ડ યુનિટનો પોઈન્ટ ટોપિક નંબર 5th છે, રાઈટ? 4th છે, સોરી. ધ પ્રોસેસ થ્રુ વિચ બિઝનેસ મેસેજીસ આર ઇફેક્ટિવ પ્રિપેર્ડ ધેટ હેવ ધ પોટેન્શિયલ ટુ ક્રિએટ ધ ડિઝાયર્ડ રિઝલ્ટ ફ્રોમ ધ રિસીવર ઇઝ કોલ્ડ ધ પ્રોસેસ ઓફ પ્રિપેરિંગ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજીસ. પ્લાનિંગ એન્ડ પ્રિપેરિંગ ઓફ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજ એક પ્રોસેસ છે. કેવી પ્રોસેસ છે? કે જેમાં પોટેન્શિયલ હોય ક્રિએટ કરવાનું, ડિઝાયર્ડ રિઝલ્ટ્સ, ડિઝાયર્ડ રિઝલ્ટ્સ એમાંથી ફેચ કરવાનું જે કેપેબિલિટી રાખતું હોય એવી પ્રોસેસને શું કહેવાશે? ઇઝ કોલ્ડ ધ પ્રોસેસ ઓફ પ્રિપેરિંગ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજીસ. એવા મેસેજીસ જે સમથિંગ એમાં એવા મેસેજીસ જેમાંથી ઇફેક્ટિવ રિઝલ્ટ્સ તમે ફેચ કરી શકો, તમે એમાંથી અલ્ટિમેટ ડિઝાયર્ડ રિઝલ્ટ્સ કાઢી શકો, એવી વસ્તુને, એવા મેસેજીસ, એ પ્રોસેસને કેવું શું કહેવાશે? પ્લાનિંગ એન્ડ પ્રિપેરિંગ ઓફ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજીસ. બોથ ઓરલ એન્ડ રિટન મેસેજીસ કેન બી પ્રિપેર્ડ યુઝિંગ ધ પ્રોસેસ વિચ ઇન્ક્લુડ્સ ધ ફાઇવ પ્લાનિંગ સ્ટેપ્સ. એવી એક રિટન અને ઓરલ પ્રોસેસ છે જે ફાઇવ સ્ટેપમાં ડિવાઈડ થયેલી છે, આખી જે કરે છે પ્લાનિંગ અને પ્રિપેરિંગ ઓફ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજીસ. વાઇલ પ્રિપેરિંગ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજીસ, ધ સેવન સીઝ જે આપણે પહેલાં યુનિટ નંબર 1 ભણેલા છીએ, કમ્પ્લીટનેસ, કરેક્ટનેસ, કર્ટસી, કન્સાઇઝનેસ, ક્લેરિટી, એ બધા મેસેજમાં હોવા જરૂરી છે. સેવન સીઝનો ફરીથી તમને હાઈલાઇટ આપી દઉં. સેવન સીઝ આપણે કયા કયા જે ભણ્યા હતા અગાઉ, એ સેવન સીઝ કયા હતા? કમ્પ્લીટનેસ, કોન્ક્રીટનેસ, કન્સાઇઝનેસ, કર્ટસી, ક્લેરિટી, કન્સિડરેશન અને કરેક્ટનેસ. બરાબર, આમાં પણ સેવન સીઝનું ઇન્ક્લુડ થવું જરૂરી છે, કહેવાય એવું માંગે છે. હવે આપણે ફાઇવ સ્ટેપ પ્રોસેસ જોઈ છીએ. ધ ફાઇવ પ્લાનિંગ સ્ટેપ પર ફર્સ્ટ છે આઈડેન્ટિફાય યોર પર્પઝ. મતલબ મેસેજ ડ્રાફ્ટ કરવા કરતાં પહેલાં તમારો મેસેજ ડ્રાફ્ટ કરવા પાછળનો હેતુ શું છે, પર્પઝ શું છે, એ જાણવું બહુ જરૂરી છે. ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઓફ રાઇટિંગ એન્ડ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજ ઇઝ ટુ ડિટરમાઇન યોર પર્પઝ. આસ્ક યોર સેલ્ફ વાય યુ આર રાઇટિંગ. કોઈ પણ મેસેજ ડ્રાફ્ટ કર્યા પહેલાં, લખ્યા પહેલાં એનું હેતુ, એનું ઓબ્જેક્ટિવ મેસેજ ડ્રાફ્ટ કરવા પાછળનું શું છે એ જાણવું જરૂરી છે. કયા હેતુથી તમે એ મેસેજ લખો છો, ક્રિએટ કરો છો, તો એ હેતુ કયા કયા હોઈ શકે, પર્પઝ કયા કયા હોઈ શકે. પહેલું, તો કે ઇન ટુ ઇન્ફોર્મ સમવન, કોઈને વસ્તુની જાણ કરવી. સેકન્ડ, ટુ અનાઉન્સ સમથિંગ, કોઈ પણ વસ્તુનું અનાઉન્સમેન્ટ કરવું. બરાબર, ટુ પર્સુએટ સમવન, મતલબ કોઈને તમારે એના સુધી વાત પહોંચાડવી. ટુ નેગોશિએટ વિથ સમવન, નેગોશિએટ એટલે વાતચીત કરવી, નેગોશિએશન્સ કરવું. અને પછી છે ટુ રિફ્યુઝ સમથિંગ, કોઈ વસ્તુ માટે ના પાડી, રિજેક્શન દેવું. સો આ થયું કે તમારું પર્પઝ શું છે. સો આઇડેન્ટિફાય યોર પર્પઝ. સેકન્ડ છે એનાલાઇઝ યોર ઓડિયન્સ, તમારી ઓડિયન્સ કઈ છે, મેસેજ તમે જેના માટે મૂકો છો એના માટે. ધ સેકન્ડ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ સ્ટેપ ઇઝ ટુ ડિટરમાઇન હુ યોર રિસીવર ઇઝ આસ્કિંગ યોર સેલ્ફ, ટુ હુમ યુ આર રાઇટિંગ. બરાબર, શું છે ડિટરમાઇન, કોને કરવાનું કહે છે, તો કે રિસીવરને. ઈ કોણ? હુ ઇઝ આસ્કિંગ યોર સેલ્ફ ટુ હુમ યુ આર રાઇટિંગ, એટલે તમે કોના માટે લખો છો. બરાબર, અન્ટિલ એન્ડ અનલેસ યુ ડોન્ટ નો હુ ઇઝ યોર ઓડિયન્સ, યુ મે નોટ બી એબલ ટુ કન્વે યોર મેસેજ એઝ યુ નીડ ઇટ. જ્યારે જ્યાં સુધી તમને નહીં ખબર હોય કે તમે મેસેજ કોના માટે બનાવો છો, શું કામે બનાવો છો, ત્યાં ને ત્યાં સુધી તમે મેસેજ એ વ્યક્તિ સુધી કન્વે નહીં કરી શકો. યુ મસ્ટ ડિટરમાઇન બિફોર રાઇટિંગ. કઈ કઈ વસ્તુ તમારે ધ્યાનમાં લેવાની હોય લખ્યા પહેલાં, તો કે કઈ તમે કઈ વસ્તુ કન્સિડરેશનમાં લઈ શકો, તો કે એજ, તો કે તમે જે વ્યક્તિ છે એની એજ શું છે, કઈ એજને બિલોંગ કરે છે. બીજું છે કઈ જેન્ડરનું છે, મેલ છે, ફિમેલ છે. પછી છે રેસ, મતલબ નાતિ, લેંગ્વેજ એટલે કઈ ભાષા, નેશન એટલે કઈ નેશનાલિટીને બિલોંગ કરે છે, એનું એજ્યુકેશન શું છે, એના ઓપિનિયન શું છે, વ્યૂઝ શું છે, રિલિજન શું છે, અને એનું વ્યવસાય, તો કે પ્રોફેશન શું છે. તો આ બધી વસ્તુ તમારા ઓડિયન્સને બાયફર્કેટ કરે છે આ પોઈન્ટ્સથી. સો સેકન્ડ ઇઝ એનાલાઇઝ યોર ઓડિયન્સ. થર્ડ છે ચૂઝ યોર આઈડિયા.
તમારો આઈડિયા ચૂઝ કરો. કીપિંગ ઇન માઇન્ડ ધ પર્પસ એન્ડ ધ ઓડિયન્સ ઇન માઇન્ડ, ડ્રાફ્ટ યોર આઈડિયાઝ અકોર્ડિંગલી. સિલેક્ટ ધ આઈડિયાઝ ધેટ શુડ બી યુઝડ ફોર કન્વિન્સિંગ ધ રિસીવર. કયા આઈડિયાથી તમારો રિસીવર કન્વિન્સ થશે, કયા આઈડિયાથી તમારો રિસીવર એને તમારી વાત ગળે ઉતરશે ઓર એ સમજી શકશે. જજ ધ ઇમ્પોર્ટન્સ ઓફ આઈડિયાઝ એન્ડ સિલેક્ટ ધ વન ધેટ શુડ બી યુઝડ ઇન રાઇટિંગ. એટલે બહુ ધ્યાન રાખીને તમારા આઈડિયાઝ ચૂઝ કરવા, જેથી કરીને સામેવાળાના માઇન્ડમાં એ વસ્તુ બેસી જાય અને એ વસ્તુ ગળે ઉતરી જાય. સો દેટ વોઝ યોર થર્ડ પોઈન્ટ, ચૂઝ યોર આઈડિયા. નેક્સ્ટ છે કલેક્ટ યોર ડેટા. કોઈ પણ મેસેજ પર્ટિક્યુલરલી ડ્રાફ્ટ કરવા માટે તમારે પર્ટિક્યુલર ડેટાની જરૂર પડશે. ડેટા વગર તમે મેસેજ ડ્રાફ્ટ નહીં કરી શકો. ફોર ધ સપોર્ટ ઓફ યોર આઈડિયા, એટલે તમારા આઈડિયાના સપોર્ટ માટે યુ મસ્ટ હેવ ઇનફ ડેટા. તમારી પાસે જરૂરિયાતનું ઇન્ફોર્મેશન મેસેજ હોવી જોઈ. શું કામે? તો કે એ રિપ્રેઝેન્ટ કરી શકે. શેના માટે? તો કે ઇન્ફ્લુઅન્સ ધ રીડર, તો કે જે વ્યક્તિ વાંચવાનું છે એના માટે. યુ મસ્ટ હેવ સમ ફિગર્સ, એટલે કે આંકડા હોવા જોઈએ. ઇલસ્ટ્રેશન, એટલે કે એક્ઝામ્પલ હોવા જોઈએ. બેકગ્રાઉન્ડ ઇન્ફોર્મેશન, મતલબ કોઈ પર્ટિક્યુલર બેઝ હોવો જોઈએ વસ્તુનો, અને પ્રોડક્ટ નોલેજ હોવું જોઈએ. બરાબર. સો કલેક્ટ યોર ડેટા, કીપિંગ ઇન ધ થિંગ્સ માઇન્ડ. લાસ્ટ બટ નોટ ધ લીસ્ટ, ઓર્ગનાઇઝ યોર મેસેજ, એટલે કે તમારા મેસેજની સાચી અને સિસ્ટમેટિક ગોઠવણી, અરેન્જમેન્ટ એનું. બિફોર યુ સ્ટાર્ટ રાઇટિંગ, યુ મસ્ટ આઉટલાઇન ધ મેજર કન્ટેન્ટ્સ ધેટ શુડ બી યુઝડ ઇન ધ મેસેજ. ધ બેસ્ટ ઓર્ગનાઇઝેશન મેથડ ઇઝ યુ શુડ યુઝ ફર્સ્ટ ઓર્ગનાઇઝ મેસેજ. યુઝ્યુઅલી ફોર્મલમાં ઓર્ગનાઇઝેશન્સની વાત થાય છે ત્યારે કઈ રીતે મેસેજ ડ્રાફ્ટ કરવાનું કહે છે, એનું બેસ્ટ ફોર્મેટ શું છે. તો કે ઇન્ટ્રોડક્શન, એટલે કે એનું હાઈલાઇટ તમે આપો છો. સેકન્ડ છે બોડી, એટલે કે એમાં એનું મેઇન મેસેજનો સાર જે હશે એ, જેના માટે મેસેજ બનાવેલો છે એ હેતુ. અને છેલ્લું છે કન્ક્લુઝન, એટલે કે તમે ટૂંકમાં કહેવા શું માંગતા હતા. આ થયું તમારો ઓર્ગનાઇઝ યોર મેસેજ, એટલે તમે મેસેજને તમારા આ રીતે ઓર્ગનાઇઝ કરી શકો. ફરીથી રિપીટ કરું, આઇડેન્ટિફાય યોર પર્સ, એટલે પર્પઝ, એટલે કે મેસેજ બનાવવા પાછળનો ઓબ્જેક્ટિવ, તમારો મેસેજ બનાવવા પાછળનો હેતુ ફૂલફિલ થવો જોઈએ મેસેજ બનાવવાના હોય ત્યારે. સેકન્ડ છે એનાલાઇઝ યોર ઓડિયન્સ, તમારી ઓડિયન્સ કઈ છે, તમારી ઓડિયન્સ કયા એજની છે, કયા પ્રોફેશનની છે, કયા રિલિજનની છે એ જાણવી જરૂરી છે. સો એનાલાઇઝ યોર ઓડિયન્સ. પછી છે ચૂઝ યોર આઈડિયાઝ, એટલે તમે તમારા ઓપિનિયન, આઈડિયાઝ, થોટ્સ, તમે જે શું શેર કરવા માગો છો, મેસેજ દેવા માગો છો એ વ્યવસ્થિત ચૂઝ કરવું જરૂરી છે. પછી છે કલેક્ટ યોર ડેટા, તમારે જે વસ્તુ માટે થઈને તમારે મેસેજ ડ્રાફ્ટ કરવાનો છે એના અનુરૂપ તમારે ડેટા પણ જરૂર પડશે, ડેટાની જરૂરિયાત પણ પડશે. તો કલેક્ટ યોર ડેટા અકોર્ડિંગલી. લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, એની વ્યવસ્થિત ગોઠવણી, એટલે કે ઓર્ગનાઇઝ યોર મેસેજ, અને પ્રોપર અરેન્જમેન્ટ ઓફ મેસેજ ઇન્ટુ ઇન્ટ્રોડક્શન, બોડી એન્ડ લાસ્ટ વોઝ કન્ક્લુઝન. ગીવ અ ગુડ કન્ક્લુઝન. ધીસ વોઝ ઓલ અબાઉટ ધ પ્લાનિંગ પ્રોસેસ, પ્લાનિંગ પ્રિપેરેશન પ્રોસેસ ઓફ ઇફેક્ટિવ બિઝનેસ મેસેજીસ. બરાબર, ઇન ડિટેલ. દેટ્સ ઓલ ફોર ટુડે. થેન્ક યુ.